हौसलों की तरकस में वो तीर जिंदा रखो, हौसलों की तरकस में वो तीर जिंदा रखो। हार जाओ सब कुछ, हार जाओ सब कुछ जिंदगी में, लेकिन फिर से जीने की वो उम्मीद जिंदा रखो, लेकिन फिर से जीने की वो उम्मीद जिंदा रखो। नमस्कार मित्रों, श्री क्या रांगणा आर्ट्स एंड कॉमर्स कॉलेज थाने राणा बीकॉम सेमेस्टर वन ना विद्यार्थी मित्रों, अपने फाइनेंशियल अकाउंट नी अंदर धंधा नी खरीदी अंगेना हिसाबो विषय अभ्यास करता हता। एमां आपणे आगळना वीडियोनी अंदर एक्जाम्पल नंबर 1, 2 अने 3 जोया हता। हवे आजे आपणे एक्जाम्पल नंबर 4 जोईए। तमारी सामे जो रकम लखेली छे जेने आपणे गणवानो प्रयत्न करिए। सौ प्रथम आपणे एक वार रकम ने वाँची लईए। जो रकम आपने शू कहे छे, एक्जाम्पल नंबर 4, तारीख 31/3/2011 ना रोज नु मनसुख प्रदर्शन पाटो सर्वयु आपने आपेलू छे। जेमो जवाबदारी बाजु मनसुख मासुख नी मूड़ी आपने 1,50,000 रुपया आपेली छे। मासुख नाम छे, मनसुख नथी, सॉरी। नेक्स्ट विजय नी मूड़ी आपने 1,10,000 रुपया आपेली छे। સામે કારીગર નફાવાર ભંડોળ 10,000 રૂપિયા આપી દીધેલું છે। કારીગર અકસ્માત વળતર ભંડોળ આપી દીધેલું છે, કારીગર નફાવાર ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ, એની બંને અંદરથી જે કારીગર નફાવાર ભંડોળ છે એ દેવું છે અને દેવામાં સમાવેશ કરીશું। જ્યારે કારીગર અકસ્માત વળતર ભંડોળ આ એક પ્રકારનું અનામત છે, નફા અંદરથી કરવામાં આવેલી એક જોગવાઈ છે, જો નુકસાન થાય તો એ કર્મચારીઓને ચૂકવવામાં આવે છે, પણ નથી થતું તો પછી ભાગીદારો એને વેચી લે છે નફાના પ્રમાણમાં। એટલે આપણે અહીં દેવાની અંદર કારીગર નફાપાક ભંડોળનો સમાવેશ કરવાનો છે, પણ કારીગર અકસ્માત વળતર ભંડોળનો આપણે દેવામાં સમાવેશ કરવાનો થતો નથી। નેક્સ્ટ બેંક લોન દેણધર્મ દેવી ઉડી, એટલી બાબતો આપી દીધેલી છે। આપણે મિલકત બાજુ પર જોઈએ તો મકાન ધંધો સ્ટોક દેવાદારો અંદર ગાલખાત બાદ કરતા 80,000 ના આપણા દેવાદારો છે, એમાંથી ગાલખાતની 10,000ની જોગવાઈ કરીને 72,000 રૂપિયા લખેલા છે। રોકાણ જેમાં 1,000 કિંમત અંદર 40,000 રૂપિયા આપણને આપી દીધેલી છે, 12,000 રૂપિયા રોકાણોની કિંમત લખેલી છે, આપણે 1,000 કિંમત ધ્યાનમાં લેવાની છે। રોકડ આપણને 10,000 રૂપિયા આપી દીધેલી છે। નીચે આપણે જોઈએ તો એવું કહે છે કે 1/4/2011 ના રોજ મહાવિજય લિમિટેડ ની પેઢીનો ધંધો ખરીદી લેવા માટે ₹100,000 ઇક્વિટી શેરની સત્તાવાર થાપણની સ્થાપના કરવામાં આવી, એ રૂપિયા આપણને આપી દીધેલા છે। 5,00,000 રૂપિયા ઇક્વિટી શેરની, શેરની કિંમત કેટલી છે? 100 રૂપિયા છે, અને 5,00,000 રૂપિયા કુલ રૂપિયા આપણને આપી દીધેલા છે, તો એના ઉપરથી આપણી ઇક્વિટી શેર કેટલા થશે? તો આપણે બે મિનિટ ઓછા કરી દઈએ, 5,000 રૂપિયા ઇક્વિટી શેર, જેમાં 100 રૂપિયાનું એક શેર છે, એવા કુલ 5,000 ઇક્વિટી શેર બહાર પાડવાની સત્તાવાર થાપણ એની છે। અહીં માસુ બ્રધર્સનો ધંધો વિજય લિમિટેડ એ ખરીદી રહ્યા છે। નેક્સ્ટ આપણે જોઈએ બરાબર છે, એની નીચે આપણે હવાલા શરતો આપી દીધેલી છે કે મકાનની ચોપડી કિંમત બજાર કિંમત કરતાં 10% ઓછી છે। તો જે ચોપડી કિંમત જે છે એ બજાર કિંમત કરતાં 10% ઓછી છે, મતલબ કે આ જે દર્શાવેલી રહી આ 10% ઓછી છે, મીન્સ કે 90% છે। તો આપણે ત્રી રાશિ મૂકીને ગણતરી કરી શકીએ કે જો 90% એ 1,80,000 હોય તો 100% એ કેટલી, એમ કરીને આપણે લખીશું। ખાસ આવા પોઈન્ટો આપણે જોઈ લેવાનો છે। ત્યાર પછીનો છે, જ્યારે સ્ટોક 10% વધુ કિંમત અટકાવે છે, મતલબ કે જે પણ આ સ્ટોક છે આ સ્ટોક 110% છે, તો આપણે ફરીથી ત્રી રાશિ મૂકીને કે જો 110% 1,10,000 હોય તો 100% કેટલો, આપણને ખ્યાલ છે કે 1,10,000 એવી કિંમત જ આપેલી છે, તમે ત્રી રાશિ મૂકીને કરો તો પણ આવે અને 1,00,000 રૂપિયા થશે। ત્યાર પછી આપણે જોઈએ કે વેઢીની પાઘડીની છેલ્લા 5 વર્ષના કુલ નફાથી 1/5 ભાગને આપવામાં આવી છે, એટલે કે જે પેઢીનો કુલ નફો છે, કુલ નફો એ આપણને અહીં આપેલો નથી, પણ આપણને સરેરાશ નફો આપેલો છે અને એના 5મા ભાગની પાઘડીની કિંમત છે, તો આપણને સરેરાશ નફો ઓલરેડી આપી દીધેલો છે। હું કહે છે કે છેલ્લા 5 વર્ષનો સરેરાશ નફો 50,000 રૂપિયા છે,
पागड़ी 50 रुपया रुपया तो आई कुल ना अपने कुल नफा ना पांचवा भाग में आखा मान लो कुल नफो कितो तो जो पांचवा भागे 50000 रुपया हो तो 2,00,000 ने 50000 रुपया यानी 5 गणी गुणे आपने 5 करीशु 25 2,00,000 ने 50000 रुपया कुल नफो થશે એના પાંચમા ભાગની એટલે કે 50000 રૂપિયા એની પાગડીની કિંમત થશે તો આપણી પાસે પાગડીની કિંમત 50000 રૂપિયા આપણને મળે છે નેક્સ્ટ આંકડો આપણે જોઈએ તો 10% ગાંઠા અનામત રાખવી જોઈએ જે પણ આપણે ગાંઠા આ આપણે ગાંઠા અનામત ધ્યાનમાં લેવાની નથી આપણે 80000 નથી ગાંઠા અનામત 10% એટલે કે 80000 ના 10% 8000 રૂપિયા થશે એ ગાંઠા અનામત આપણે ધ્યાનમાં લેવાની છે નેક્સ્ટ એના પછી ચોથો પોઈન્ટ છે એટલે ખરીદ કિંમત પેટે રૂપિયા 80 ભરપાઈ થયેલી ગણી રૂપિયા 24 ના ભાવે 2500 ઇક્વિટી શેર આપવાના છે તો અહીં ઇક્વિટી શેર એની અવેજ કેટલો આપવાનો છે એનો હવાલો છે તો અવેજ પર 120 ના ભાવે કેટલા ઇક્વિટી શેર 2500 ઇક્વિટી શેર કુલ એના ઇક્વિટી શેર કેટલા છે 5000 ઇક્વિટી શેર છે એમાંથી 2500 ઇક્વિટી શેર 120 ના ભાવે એને આપવાના છે અને બાકીની બાકીની રકમ રોકડમાં ચૂકવી એ બાકીની આપણે જે મિલકતોમાંથી દેવા બાદ કરી અને ખરીદ કિંમત શોધીશું જે આપણને મળે છે એમાંથી આપણે ઇક્વિટી શેર એ 120 ગુણ્યા 2500 કરીશું એટલે આપણને મળશે પછી એમાંથી રકમ આપણે જે ખરીદ કિંમત બાદ કરતો વચ્ચેની રકમ છે રોકડ એ આપણને મળશે કેટલી થાય છે આપણે ગણતરી કરશું નેક્સ્ટ પોઈન્ટ પાસ્ટ અને છેલ્લો પોઈન્ટ છે કે બાકીના શેરો જાહેર જનતા માટે એસીના ભરપાઈ થયેલા ગણી 120 ના ભાવે બહાર પાડવામાં આવે છે તો બાકીના શેર એટલે કેટલા છે આપણને ખ્યાલ છે કે 5,00,000 રૂપિયા ના ઇક્વિટી શેર અને 100 નો એક છે મીન્સ કે 5,000 ઇક્વિટી શેર થાય છે એમાંથી 2500 તો હવે સ્વરૂપે તમે આપી દો છો તો હવે આપણી પાસે 2500 ઇક્વિટી શેર વધે છે એ બાકીના છે બાકીના છે એટલે 2500 ઇક્વિટી શેર કેટલે બહાર પાડો છો તમે તો એ જાહેર જનતા માટે તમે એસી ના ભરપાઈ થયેલા કરી તમે 120 ના ભાવે તમે બહાર પાડો છો તો 80 રૂપિયાની મૂળ કિંમત કહેવાય અને 120 ના ભાવે મીન્સ કે 40 રૂપિયા પ્રીમિયમ છે તો એમ કરીને તમે ધંધો ચલાવવા માટે એ મૂડી જાહેર જનતા પાસેથી તમે શેર બહાર પાડીને મૂડી એકઠી કરો છો તો એ ફરીથી બહાર પાડવામાં આવે છે એની આપણે આમદની કરવાની થશે તો એ આપણે આમદની કરીશું ફરીથી બહાર પાડવામાં આવે છે કંપનીના જો આપણે જરૂરી આમદ લખો અને કંપનીનું શરૂઆતનું પાકું સર્વેયુ તૈયાર કરો અહીં આપણે ત્રણ ભાગની અંદર દાખલો ગણીશું શરૂઆતનો ભાગ છે જેના અંદર થોડી ઘણી આપણે જે ગણતરી કરવાની છે જેમાં મિલકતોમાંથી દેવા આપણે વાત કરીશું કોનો સમાવેશ કરવાનો છે કોનો નથી કરવાનો બજાર કિંમત ધ્યાનમાં લેવાની છે ત્યાર પછી નીચે અવેજની થોડી ગણતરી કરશું એટલે એક પોઈન્ટ આપણો ગણતરીનો છે બીજો પોઈન્ટ છે આપણો આમૂલ લખવાની છે અને ત્રીજો પોઈન્ટ છે આપણો આખું સર્વેયુ તૈયાર કરવાનું છે આમ ત્રણ ભાગની અંદર આપણે એક્ઝામ્પલ ગણીશું તો હવે શરૂઆત કરીએ સૌ પ્રથમ થોડી ગણતરી આપણે કરવાની છે તો ચોખ્ખી મિલકત હોય એટલે કે ખરીદ કિંમત આપણે શોધવાની થશે લખીએ મિલકતો શોધવી શરૂઆતમાં આપણે મિલકતો શોધીશું જેમાં લખીએ સૌ પ્રથમ પોઈન્ટ છે આપણું મકાન મકાનની અંદર હવાલો જુઓ શું કહે છે કે મકાનની ચોપડી કિંમત બજાર કિંમત કરતાં 10% ઓછી છે તો મીન્સ કે આ જે આપણને આપી દીધેલી એ 10% ઓછી છે 90% બરાબર છે તો આપણે લખીએ કે જો 90% બરાબર 1,80,000 હોય તો 100% બરાબર આપણને કેટલી એની કિંમત મળશે તો અહીં આપણે નોર્મલી 1,80,000 ગુણ્યા 100/90 આપણે કરીશું તો આપણને 2,00,000 રૂપિયા કારણ કે અહીં જોશો તો 9 × 2 = 18 થશે એટલે 2,00,000 રૂપિયા આપણને કિંમત મળશે તમે લોકો ગણતરી કરશો તમને ખ્યાલ આવશે 2,00,000 રૂપિયા આપણી મકાનની કિંમત આવે છે નેક્સ્ટ એના પછી છે યંત્રો યંત્રો મિત્રો યંત્રોની કિંમત ની અંદર 1,20,000 રૂપિયા છે એના અંદર કોઈ હવાલો નથી નેક્સ્ટ એના પછી છે
जितनों पे स्टॉक स्टॉक की अंदर हवालो है स्टॉक में शू कह जारे स्टॉक 10% वधु किमते आंकवामां आव्यो छे के अंकायो छे 10% वधु मींस के जे स्टॉक छे 110% ए 110,000 छे तो लखी 110% ए 110,000 होय तो 100 केटलो मींस आपने आपने टका 1,00,000 मळशे તમારે પાસે કેલ્ક્યુલેટર રાખીને તમે ગણતરી કરી શકો છો 100 × 1,10,000 / 110 કરીશો તો તમને 1,00,000 રૂપિયા સ્ટોક મળશે નેક્સ્ટ સ્ટોક પણ આપણો પોઈન્ટ પૂરો થયો છે દેવાદારો જોઈએ દેવાદારો કેટલા છે દેવાદારો તો ગાલખાત બાદ કરતા આપણી પાસે દેવાદારો 80,000 રૂપિયા છે એમાંથી આપણે ગાલખા જનામત કેટલી રાખવાની કીધી છે કે 10% ગાલખા જનામત રાખવાની છે તો બાદ કરીશું આપણે 10% ગાલખા 10% 8,000 રૂપિયા આપણને 72,000 રૂપિયા ગાલખા બાદ થઈ ચોખ્ખા દેવાદારો આપણને મળે છે નેક્સ્ટ બિંદુ એના પછી છે રોકાણ લખીએ રોકાણ રોકાણોની અંદર અંદર બજાર કિંમત આપણે આપી દીધેલી છે 40,000 રૂપિયા 30,000 રૂપિયા આપેલી છે તો આપણે બજાર કિંમત ધ્યાનમાં લેવાની છે લખીશું આપણે 40,000 રૂપિયા નેક્સ્ટ બિંદુ રોકડ અને બેંક એ આપણે 10,000 રૂપિયા આપેલી છે લખીએ રોકડ બેંક 10,000 રૂપિયા હવે મિત્રો જો કોઈ પોઈન્ટ આપો બાકી છે એક પોઈન્ટ બાકી છે અહીં આપણે જોશો તો પાઘડીની કિંમત બીજા નંબરમાં કહે છે કે પહેલીની પાઘડી છેલ્લા 5 વર્ષના કુલ નફામાંથી 1/5 ભાગની આંકવામાં આવી છે છેલ્લા 5 વર્ષનો સરેરાશ નફો 50,000 રૂપિયા છે તો અહીં આપણને પાઘડીની કિંમત કેટલી થાય છે 50,000 રૂપિયા થાય છે પાઘડીએ નફા ઉપર આધારિત છે એવું કીધું છે કુલ નફાના 5મા ભાગની પાઘડી છે અને કુલ નફો કેટલો છે એ નથી આપ્યો પણ સરેરાશ નફો 5 વર્ષનો સરેરાશ નફો આપણને 50,000 રૂપિયા આપેલો છે તો એના ગુણ્યા 5 કરીશું એટલે આપણને કુલ નફો મળશે એનો 5મો ભાગ કરીશું તો પણ આપણને પાઘડી 50,000 રૂપિયા જ મળવાની છે એટલે પાઘડી કેટલી છે 50,000 રૂપિયા લખી આપણે પાઘડી 50,000 રૂપિયા હવે બિંકોની અંદર આપણને કોઈ પોઈન્ટ બાકી નથી તો એનો આપણે સરવાળો કરીશું સાથે સાથે આપણે દેવા પણ થોડા લઈ લઈએ એટલે પહેલા દેવા લઈ લઈએ દેવા દેવાની અંદર કઈ કઈ પોઈન્ટ આવશે જો મૂડીની આવે કારીગર નફાફાર ભંડોળ આવશે લખીએ આપણે કાર્યકર નફા ભાગ ભંડોળ કેટલો આપેલું છે કાર્યકર નફા ભાગ નો 10,000 રૂપિયા નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ છે કાર્યકર અકસ્માત વળતર ભંડોળ કાર્યકર અકસ્માત વળતર ભંડોળ એનો આપણે સમાવેશ કરવાનો નથી આ પોઈન્ટો જેમ જેમ આપણે આગળ ગણીએ છીએ ત્યારે કોનો સમાવેશ થાય છે કોનો નહીં જ્યાં સુધી તમે જાતે એક્ઝામ્પલ તમારી નોટબુકની અંદર નહીં લખો જાતે ગણવાનો પ્રયત્ન નહીં કરો તો પરીક્ષાની અંદર તમને આ બધો અગલો આવડતો હશે પણ ત્યાં પછી તમને કન્ફ્યુઝન એ જ થશે કે કાર્યકર નફા ભાગ ભંડોળ કે કાર્યકર અકસ્માત વળતર ભંડોળ એની ધ્યાનમાં લઉં કે ન લઉં અને એમાં ક્યાંક તમે ધ્યાનમાં લઈ લેશો તો આખો દાખલો તમારો ગણેલો હશે પણ તમારો જવાબ નહીં આવે અને તમારો દાખલો અહીં ખોટો પડશે એટલે જે જે પોઈન્ટો છે કઈ 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 બાબતોનો સમાવેશ થાય કઈ બાબતોનો સમાવેશ નહીં થતો એને પણ ખાસ નોટ ડાઉન કરી રાખવાની છે જરૂર નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ છે બેંક લોન તો બેંક લોન 2,00,000 રૂપિયા છે લખીએ બેંક લોન 25,000 રૂપિયા
हजार रुपया, ત્યાર પછી છે દેવી ઊંડી 10,000 રૂપિયા, ચાર પોઈન્ટો છે મિત્રો, એનો પણ આપણે સરવાળો કરી દઈએ. હવે જો જે કુલ મિલકતો છે 5,92,000 આવે છે, જ્યારે કુલ દેવા આપણે કરીશું 2,00,000 ને 2,25,25,35,45,2,45,000 આવે છે. લખી આવવાની છે ચોખ્ખી મિલકતો, કુલ મિલકતો માઇનસ કુલ કુલ મિલકતો આપણી પાસે 5,92,000 રૂપિયા છે, માઇનસ 2,45,000 રૂપિયા આપણે બાદ કરીશું, જે આપણને 3,47,000 રૂપિયા આપણને ખરી કિંમત અથવા તો ચોખ્ખી મિલકતો આપણને મળે છે. એક કામ આપણું પૂરું થાય છે, હજી ગણતરીનો એક પોઈન્ટ બાકી છે, અવેજીની આપણે ગણતરી કરી દઈએ. આપણે બધા હવાલા ધ્યાનમાં લઈ લીધા છે, પાંચમો હવાલો આપણે બાકી છે, એને આપણે લઈએ. તો નીચે લખું છું થોડી જગ્યા છે, કેમ કે મારે આ ભાગ આપણે ગણતરી કરવા માટે જોઈશે, જેની આપણે આંગૂઠો અને પાકો સ્વરૂપે 2 પોઈન્ટ જોઈએ છે. હું નીચે લખું છું, તમને કદાચ ન દેખાય તો હું બોલું છું, એના ઉપરથી તમે ચોપડી અંદર ક્યાંક નોટ ડાઉન કરશો. અવેજ અંગે આપણે ગણતરી કરીએ તો સૌ પ્રથમ શું કહે છે વાંચીને એક વાર, કે બાકીના શેર જાહેર જનતા માટે રૂપિયા એક્ઝામ્પલ નંબર પોઈન્ટ નંબર 4 આપણે જોઈએ, એ ખરીદ કિંમત પેટે ₹80 ભરપાઈ થયેલા ગણી 120ના ભાવે 2,500 ઇક્વિટી છે આપવાના છે, અને બાકીની રકમ રોકડમાં ચૂકવવાની છે. તો કેટલા આપણે 2,500 ઇક્વિટી છે, કયા ભાવે 120ના ભાવે, તો એની ઇક્વિટી શેર આપો છો. આપણે લખીએ ઇક્વિટી છે કેટલા આપો છો આપણે, 2,500 ઉપર 120 ના ભાવે, આપણે 2,500 ઇક્વિટી છે એને આપો છો 120 ના ભાવે, તો કેટલી રકમ થાય છે મિત્રો, તો 2,500 ઉપર આપણે ગણતરી કરશો એટલે 3,00,000 રૂપિયા થશે. 25,600 અને 25×12 કરીશું એટલે 300 આવી ગઈ, એટલે 3,00,000 રૂપિયા થાય છે. તો બાકીની રકમ મીન્સ કે એ રોકડ કેટલી ચૂકવવાની થશે, તો આપણી પાસે કુલ રકમ છે કે કુલ રકમ ખરીદ કિંમત આપણી પાસે છે 3,47,000 રૂપિયા આપી દીધેલી છે. તો બાકીની રોકડ કેટલી થશે 47,000 રૂપિયા, ત્યારે 3,47,000 રૂપિયા થશે. તો અહીંયા આપણને કહે છે કે 2,500 ભાવે 2,500 ઇક્વિટી શેર આપવાના છે, બાકીની રકમ રોકડમાં ચૂકવાય છે. તો બાકીની રકમ એટલે કેટલી રકમ, તો બાકીની રકમ આપણને ખબર પડે છે કે રોકડ એ 47,000 રૂપિયા ચૂકવવામાં આવે છે, એમ કરીને કુલ એને 3,47,000 રૂપિયા રકમ ચૂકવવામાં આવે છે. એક પોઈન્ટ આપણો પૂરો થાય, ગણતરી આની કે આપણે અવેજી અને મિલકતોમાંથી દેવા બાદ કરીને ખરીદ કિંમત આપણે શોધવાની છે, એટલે ગણતરીનું કામ આપણું પૂરું થાય છે. નેક્સ્ટ હવે બીજું કામ આપણું છે આમનોદ લખવાનું. શરૂઆત કરીએ આપણે આમનોદથી, આમનોદની અંદર સૌથી પહેલો પોઈન્ટ છે ખરીદ કિંમત નક્કી થઈ એની આમનોદ. તો ખરીદ કિંમત કેટલી નક્કી થઈ છે, 3,47,000 રૂપિયા લખીએ. ખરીદ કિંમત જ્યારે નક્કી થાય ત્યારે આપણે આમનોદ કરીશું, ધંધાની ખરીદ ઉધાર પે
धंधानी खरीद खाते उधार आते धंधो बेचनार खाते 3,47,000 रुपया नेक्स्ट एना पछीनो बीजो पॉइंट छे मित्रों जुओ हूँ अँ जरे तमने फक्त समझूती आपू छू के कई रीते आपने एक्जाम्पल गणो एना अंदर जरे पण तमे सिस्टमेटिक परीक्षानी अंदर लखो छो त्यारे दरेके दरेक बाबत थोड़ू व्यवस्थित लखवानुं राखजो जेमां अँ आंदर बीजे लखता होय तो त्यां शरूआतनी उपर के ई विजय लिमिटेडना चोपड़े आमनोद એમ કરીને આપણે મસ્ત પ્રકારનું એક પુસ્તક તૈયાર કરી જેના અંદર વિગત અહીં ખાતાવાળી પાન નંબર પછી તમે ઉધારવી જમા એમ કરીને તમારે પેન્સિલ તૈયાર કરવાનું છે ક્રમમાં એક કરી અને પછી તમારે આમનોટ લખવાની છે એ પણ શરૂઆતમાં કે ધંધાની ખરીદ કિંમત નક્કી થઈ એની આમનોટ એમ કરીને પછી તમારે આમનોટ લખવાની છે કૌંસમાં બાબત છે એ તમારે લખવાની છે એ ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે કે હવે મિલકતોને જેવા ખરીદવામાં આવે છે ત્યારે આમનોટ એમ કરીને પછી એની આમનોટ લખવાની છે એમાં પણ તમે પછી બાબત છે એમાં આમનોટ લખો છો ત્યારે મોટા ભાગે હું જગ્યાના અભાવના લીધે એવું લખું છું કે પરચુરણ મિલકતો ખાતે ઉધાર હવે ઘણી વખત એવું હોય છે કે ભાઈ મકાન ખાતે ઉધાર કે ભાઈ યંત્રો ખાતે ઉધાર સ્ટોક ખાતે ઉધાર દેવાદાર ખાતે ઉધાર રોકાણ ખાતે ઉધાર અને રોકડ અથવા બેંક ખાતે ઉધાર આ રીતે બધી બધી બાબતો લખવામાં આવે છે અને એના ખાતે ઉધાર તે જે પરચુરણ દેવા ખાતે આવું લખવાની છે કે બેંક ખાતે લેન્ડર ખાતે દેવભૂમિ ખાતે આવી રીતે પણ તમે લખી શકો છો તમારી ચોપડીની અંદર ઓલરેડી આવા ઉદાહરણો છે જેને તમારે એક વખત જોવાના છે કે કઈ રીતે એક્ઝામ્પલ ગણવામાં આવે છે હું અહીં ફક્ત થોડો જગ્યાના અભાવના લીધે જે રીતે એડજસ્ટમેન્ટ થાય છે એ રીતે શોર્ટમાં લખવાનો પ્રયત્ન કરું છું તમારે એની સિસ્ટમેટિક ઉદાહરણ જોવાના છે એ પ્રમાણે એક્ઝામની અંદર લખવાનો આગ્રહ રાખજો તો તમારે બહુ સારું દેખાશે લખાણ અને એને કારણે તમારા માર્ક્સ પણ એક બે કપાવાના ચાન્સીસ બહુ ઓછા રહેશે ફક્ત અહીં સમજૂતી છે તમારે સમજૂતી ઉપર જ હું ફક્ત ફોકસ કરું છું બાકીનું કામ તમારું છે નેક્સ્ટ ધંધાની ખરીદ કાર્ય ઉધાર ઋણ વેચનાર ખાતે નેક્સ્ટ બીજી આપણું છે આપણી કે જ્યારે મિલકતોને દેવા ખરીદવામાં આવે છે ત્યારે આપણે આમનું શું કરીશું તો લખીશું કે પરચુરણ મિલકતો ખાતે ઉધાર પરચુરણ દેવા ખાતે તે ધંધાની ખરીદ ખાતે એ ધંધાની ખરીદ ખાતે પરચુરણ મિલકતો કેટલી છે આપણે લખી છે 5,92,000 રૂપિયા લખીએ 5,92,000 નીચે આપણે જોઈએ પરચુરણ દેવા પરચુરણ દેવા કેટલા છે 2,45,000 રૂપિયા લખીએ 2,45,000 ધંધાની ખરીદ ખાતે 3,47,000 રૂપિયા 3,47,000 રૂપિયા ધંધાની ખરીદ ખાતે આનો સરવાળો જે છે એ અહીં મળી રહેવો જોઈએ નેક્સ્ટ બીજી આમનોટ આપણે લખીશું પરચુરણ મિલકતો અને એની નોંધ થયા પછી ત્રીજી આમનો જેને અવેજની ચૂકવણી કરો છો એની આપણે નોંધ કરવાની થશે તો ધંધો વેચનાર લેનાર જે છે એના ખાતે આપણે ઉધાર કરીશું તો ત્રીજી આમનો લખીશું કે ધંધો ધંધો વેચનાર ખાતે ઉધાર કેટલા ઇક્વિટી શેર એની કેટલા છૂટવો છો 3,00,000 રૂપિયાના અને એને 47,000 રૂપિયા આપણે રોકડા ચૂકવીએ છીએ એમ કરીને 3,47,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે અહીં 3,47,000 રૂપિયા મિત્રો લખેલા છે થોડા અક્ષર આવા જ છે
એની તમે એડજસ્ટમેન્ટ કરશો 347,000 રૂપિયા એટલે મિત્રો થાય છે. હવે નેક્સ્ટ આપણે ચોથો પોઈન્ટ છે. હવે જો આપણે ધંધાની ખરીદ ખાતે ખરીદ કિંમત નક્કી દઈએ અને આમ લખી ત્યાર પછી મિલકતોને દેવા ચોપડે એક ખરીદવામાં આવે છે તેની આમ લખી હવે જ એ આપણે આમ લખી. હવે આ દાખલાની અંદર આગળના આપણે એક્ઝામ્પલ નંબર 1, 2 અને 3 જોયા એના અંદર એક પોઈન્ટ કરેલો હતો. હવે એક પોઈન્ટ નવો આવ્યો છે કે જ્યારે પણ જે ધંધો ખરીદનાર છે એ જ્યારે વેચનારને રકમ ચૂકવે છે ત્યારે પછી એને ધંધો કરવા માટે અમુક નાણાંની જરૂર પડતી હોય છે અને એ સમય એ જે સત્તાવાર થાપણ છે 5 લાખ રૂપિયા એમાંથી એને 347,000 કે એવી તો રકમ એમને ચૂકવે છે પણ બાકીની જે એની મૂડી વધી છે કે સત્તાવાર થાપણ વધી શેર એની પાસે ઇક્વિટી શેર મૂડી જે છે એમાંથી અમુક જે શેર બાકી છે એ જાહેર જનતા માટે બહાર પાડે છે અને એમાંથી એ ભંડોળ કે એમાંથી રકમ મેળવે છે જે એકમની અંદર એને ચલાવવા માટે એને ઉપયોગમાં લે છે. તો એવું કહે છે કે બાકીના શેર જાહેર જનતા માટે 80ના ભરપાઈ પહેલાં કરીને એને 120ના ભાવે બહાર પાડવામાં આવે છે. તો 120ના ભાવે બાકીના કેટલા શેર તો આપણને ખ્યાલ છે કે 5 લાખ રૂપિયા ના છે એની 100 વડે આપણે 5,000 રૂપિયાના 5,000 શેર છે કે જેની 100 ઉપર ઘંટા 5 લાખ રૂપિયાની સત્તાવાર થાપણ છે. તો 5,000 જે ઇક્વિટી શેર છે એમાંથી 2,500 ઇક્વિટી શેર તો આ ભાઈને આપી દે છે તો એની પાસે હવે કેટલા શેર વધ્યા છે તો 2,500 બાદ કરતા 2,500 ઇક્વિટી શેર એની પાસે વધ્યા છે. તો એ 2,500 ઇક્વિટી શેર 2,500 ઇક્વિટી શેર 80 રૂપિયાની ભરપાઈ થયેલા શેરની મૂળ કિંમત હવે કેટલી છે 80 રૂપિયા ભરપાઈ થયેલા કે છે મીન્સ કે 80 રૂપિયાની ભરપાઈ થયેલા છે અને એને 120ના ભાવે મીન્સ કે એના ઉપર કેટલું એને પ્રીમિયમ છે તો 40 રૂપિયા પ્રીમિયમ એ બહાર પાડવામાં આવે છે. તો એની આપણે આમ કરીશું જ્યારે ઇક્વિટી શેર બહાર પાડવામાં આવશે અને એની રકમ મળશે એટલે બેંક ખાતે ઉધાર નથી આપણે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીન ગીરી પ્રીમિયમ ખાતે ઇક્વિટી શેર મૂડી કેટલી છે તો એને 2,500 ઉપર એને 80 રૂપિયા લીધે એના ઇક્વિટી શેર છે અને કંઈ પણ આપણે 2,500 ઉપર 40 રૂપિયા એ પ્રીમિયમ છે કારણ કે 80 રૂપિયા બહાર પાડે છે તો કેટલું પ્રીમિયમ એને આપે છે 40 રૂપિયા જામીન ગીરી પ્રીમિયમ છે. તો આ રીતે એ શેર બહાર પાડશે કેટલા રૂપિયા છે મિત્રો 2,500 ઉપર 8 રૂપિયા લેખે 2,500 × 100 × 25 = 200 એટલે મીન્સ કે 2 લાખ રૂપિયા કિંમત થશે. એ જ રીતે અહીં 2,500 × 100 એટલે 1 લાખ રૂપિયા કિંમત થશે એમ કરીને કુલ 3 લાખ રૂપિયા ના શેર એ બહાર પાડે છે જેની આમદની. આ લઈ નવા શેર જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે શું આમદનું તો આ એક પ્રકારની આપણે આમદનું કરીશું. અહીં મિત્રો આમદનું પણ આપણું સ્ટેપ પૂરું થાય છે. ત્રીજું સ્ટેપ હવે છે આપણે પાકો સર્વે તૈયાર કરવાનું એ આપણે તૈયાર કરીએ. જે રીતે મેં આગળ કીધું એમ કે સિસ્ટમેટિક તો તમારે અહીં એક આ વર્ષના પૂરા થતા વર્ષનું પાકું સર્વે એ તમારે લખવાનું છે. તમારું ઉદાહરણ આગળ છે એને જોઈ લેવાનું છે. હું ડાયરેક્ટ તૈયાર કરું છું પાકું સર્વે. હવે જુઓ પાકા સર્વેની અંદર સૌ પ્રથમ આપણે મિલકત બાજુ જોઈએ. મિલકત બાજુ અંદર કઈ કઈ બાબતો લખીશું તો જો મકાનથી આપણે શરૂઆત કરીએ મકાન આપણી કિંમત કેટલી છે 2 લાખ રૂપિયા લખીએ. મકાન આપણે પાઘડી પણ હવે અહીં શરૂઆતમાં આપણને ખ્યાલ છે પાઘડી પણ આપણે શરૂઆતમાં અહીં લખી શકીએ. મકાન લખી નાખ્યું છે તો મકાન લખી નાખું છું નીચે લખો તો પણ ચાલે પણ સિસ્ટમેટિકની અંદર પાઘડી હવે તો આપણને ખ્યાલ છે કે પાઘડીની કિંમત કેટલી છે તો આપણે પાઘડી પણ 50,000 રૂપિયા નવા પાકા સર્વે સૌથી ઉપર લખી શકીએ. મકાન આપવું છે 2 લાખ રૂપિયા
नेक्स्ट एना पछी छे यंत्रो, यंत्रो 1,20,000 रुपया अपना यंत्रों की कीमत छे। नेक्स्ट अब स्टॉक, स्टॉक 1,00,000 रुपया छे।
पांचे पांच ऊपर कितना रुपया सर जमीन में उनके ऐसी रुपया लेके भरपाई कर रहा सर इसके जमीन गिरी प्रीमियम के कुछ आए सर और 120 से बाहर पार्ट दी थी सर तो 40 रुपया जमीन गिरी प्रीमियम कुछ आए सर तो वो जो 20 13 रुपये भी तो जमीन गिरी प्रीमियम था सर क्या बात अबे अपने बाकी ना लेवा ध्यान में लेंगे कभी कभी लेवा सर तो कारीगर टका पर भंडोल से 10,000 रुपया लकी कारीगर नफा पर भंडोल 10,000 रुपया कारीगर नफा पर भंडोल 10,000 रुपया से क्या पची बैंक लोन 2,00,000 रुपया से लकी बैंक लोन 2,00,000 रुपया क्या पच्चीस लेनदार हो 25,000 रुपया लगे लेनदार हो 25,000 रुपया क्या बात जो ये तो डेबी होगी 10,000 रुपया आपके लिए चाहिए डेबी होगी 10,000 बाजू बाकी नहीं कोई दिक्कत होनी तो छह नहीं तो आप बाजू में आपने सवाल का इशू 4, 6, 6, 2, 8, 8 में 8, 25, 8, 25 ने 10, 10, 20, 8, 25 ने 20, 8, 45 का सही जो तुम्हारे बनने बाद में सरवालो मड़ी रहे छे और तुम्हारो जवाब छे एग्जांपल नंबर 4 ने आज क्या आपने करवानो छे मुख्य त्रण भाग ની અંદર એક્ઝામ્પલ ગણાય છે જેમ એક ભાગમાં ગણતરી હોય છે બીજા ભાગમાં આમનો હોય છે ત્રીજા ભાગ ની અંદર પાકું સર્વે તૈયાર કરવાનું હોય છે એમાં પણ ખાસ પોઈન્ટ એ રોકડની બાબતમાં હશે જેમ જેમ આપણે આગળ ગણશું જેમ એના કરતા પણ થોડા દાખલા નાના છે જો એક્ઝામ મીના દે જેને પરીક્ષા મે જ્યારે પેપર કાઢે છે ત્યારે જો ટૂંકો દાખલો પૂછો તો આ પ્રકારે પૂછે પછી એના અંદર હવે નેક્સ્ટ જેમ આગળ આપણે જોઈશું એના અંદર પોઈન્ટો હશે કે જેમાં દેવાદારો નથી સ્વીકારતા અથવા લેન્ડલાર નથી સ્વીકારતા તો કોઈ સ્ટોકનો પોઈન્ટ છે અથવા અમુક ખર્ચાઓ છે જે રોકડની ગણતરી કરતી વખતે આપણને થોડી ઘણી વધારે મહેનત કરાવશે એ દાખલાઓ પણ આગળ આવશે જો તમે આ દાખલાઓ ભણશો તો તમને એ દાખલાઓ થોડા આવડશે એટલે આ દાખલાઓને તમારે કડકડાટ તૈયાર કરવાના છે નોટની અંદર લખવાના છે 2-3 વખત એને પ્રેક્ટિસ કરવાની છે ત્યાર પછી આપણે જ્યારે મોટા દાખલાઓ જોઈશું તેમાં તમને બહુ પ્રોબ્લેમ નહીં થાય મને આશા છે તમને લોકોને ખ્યાલ આવ્યો હશે હવે નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ નેક્સ્ટ વિડીયોની અંદર જોશો ત્યાં સુધી મને રજા આપશો થેન્ક યુ